સેરા તાલુકાની જીવાદોરી સમાન એટલે કે પાનમ ડેમ સેરાથી અંદાજિત 20 કિલોમીટર જેટલા અંતરે આવેલ અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે, જેમાં સેરાથી પસાર થતો હાલોલ શામળાજી હાઈવે રોડ ઉપર અંદાજે 7 કિલોમીટર પાનમ પાટિયા આવેલ છે, ત્યારે પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ જતો રસ્તો હાલ એકદમ ખખડધજ અને અકસ્માત સર્જાય તેવી હાલતમાં જોવા મળી રહ્યો છે। પાનમ ડેમ તરફ જતો રસ્તો સિંગલ પટ્ટી હોવાને કારણે સામેથી કોઈ મોટું વાહન આવે તો બીજા વાહનને ખાડામાં ઉતરી જવું પડે તેવી હાલત થઈ જાય છે। તેને કારણે કોઈ મોટી જાનહાનિ થાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। જ્યારે આજ રોજ આવી જ એક ઘટના પાનમ ડેમ રસ્તા પર બની છે, જેમાં એક તરફ ટ્રેક્ટર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા બાઇક સવાર ખાડામાં પડતા બાઇક સવાર તેમજ નાનું બાળક મોટરસાયકલ પરથી પડી ગયા હતા, જેમાં નાના ભૂલકા તથા પિતાને નાની મોટી ઇજાઓ પણ થવા પામી હતી। જ્યારે હાલ સવાલ એ ઊભો થાય છે કે પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ જતો રસ્તો કોઈ મોટી જાનહાનિ થશે પછી જ બનાવવામાં આવશે કે પછી લગતા વળગતા તંત્રને કંઈ ફરક પડે તેમ નથી। જોકે આ રસ્તા માટે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને આગળ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆત તંત્રના બહેરા કાને અથડાતી ન હોય તેમ આ રસ્તા ઉપર કોઈ મોટી જાનહાનિ બનશે ત્યાર પછી જ તંત્ર નિંદ્રામાંથી જાગશે કે શું। શાહીન શેખ, લાઈવ ગુજરાત ન્યૂઝ, શહેરા।